સેન્ટર અનેક પકડાયા હશે, પણ અમદાવાદની સાયબર સેલે પાલડીની અંકુર સ્કૂલમાં ચાલતા બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ સમગ્ર કાંડમાં કુલ 6 વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેઓ વિદેશી નાગરિકોને ફોન કરીને લાખો રૂપિયા પડાવતા હતા. અમદાવાદની શાળામાંથી પકડાયું બોગસ કોલ સેન્ટર. પાલડીની અંકુર સ્કૂલમાં ચાલતું હતું બોગસ કોલ સેન્ટર. કોઈ સપનામાં પણ ના વિચારી શકે તેવું કૌભાંડ બહાર આવ્યું છે પાલડીની અંકુર સ્કૂલમાંથી, જે અમદાવાદની સાયબર સેલે દરોડો પાડી રાતના સમયે ચાલતા બોગસ કોલ સેન્ટરના સાગરિતોને રંગે હાથ ઝડપી પાડ્યા, જેઓ વિદેશના લોકોને છેતરીને તેમની પાસેથી ખોટી રીતે રૂપિયા પડાવતા હતા. સમગ્ર કૌભાંડમાં અંકુર સ્કૂલ ટ્રસ્ટી મંડળના જ સુપુત્રને મુખ્ય સૂત્રધાર માનવામાં આવે છે, જેનું નામ છે વિરાજ દેસાઈ. વિરાજ દેસાઈને સાથ આપ્યો તેના સાગરિતો પપ્પુ ચૌધરીએ, કે જે અગાઉ પણ બોગસ કોલ સેન્ટરના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. વિરાજ માત્ર 12મું ધોરણ પાસ છે, પરંતુ તેના માતા અંકુર સ્કૂલમાં ટ્રસ્ટી હોવાના નાતે તેણે શાળાને જ બનાવી દીધું કોલ સેન્ટર. SSN નંબર એટલે અમેરિકન નાગરિકોને વ્હાઇટ પેજીસમાંથી ડેટા લઈ અને ફોન કરવામાં આવતો હતો કે તમારા દ્વારા ભાડે લેવામાં આવેલી ગાડી પ્રાપ્ત થઈ છે, ગાડીમાંથી લોહીના ડાઘા અને ડ્રગ્સનું મટીરિયલ પ્રાપ્ત થયું છે, માટે તમારો SSN નંબર કેન્સલ કરી દેવામાં આવશે. આરોપીએ એક બોગસ વેબસાઇટ પણ ઊભી કરી હોવાનું ખુલ્યું છે. અમેરિકાની ગ્લીન ડે ઓનલાઈન .com ની ક્લોનિંગ વેબસાઇટ બનાવી હતી, જેનું નામ છે US.NetClashLoan.com. નામની વેબસાઇટ ઊભી કરવામાં આવી હતી, જેના થકી તે અમેરિકન નાગરિકો આ વેબસાઇટ પર વિઝિટ કરે અને તેમનો તમામ ડેટા તેઓ મેળવી લઈ તેમને લોન ઓફર કરી પ્રોસેસિંગ ફીના નામે રૂપિયા પડાવતા હતા. આખા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ગણાતો વિરાજ દેસાઈ જમીન દલાલીનું પણ કામ કરે છે. બીજો આરોપી છે મોનુ ઓઝા, જે IT એક્સપર્ટ છે, જેણે બોગસ વેબસાઇટ બનાવી હતી. આ સાથે જ આરોપી પપ્પુ ચૌધરી વિરાજને લેપટોપ ભાડે આપતો હતો. પોલીસે રોહિત ભાટી અને અજીતસિંહ ચૌહાણની ધરપકડ કરી છે. પોલીસે મંથન નામના યુવકની પણ ધરપકડ કરી છે, જે દિવસના સમયે સ્કૂલમાં પટાવાળાની નોકરી કરતો હતો અને રાત્રે તે કોલ સેન્ટરમાં જતો હતો. આ રીતે SSN ડિપાર્ટમેન્ટમાંથી બોલતા હોવાની ધમકી આપી અને એમનો SSN નંબર ચાલુ રાખવા અને એમની સ્થાયી સંપત્તિ બચાવવા માટેની લાલચ આપી અને એમની પાસેથી ગૂગલ પ્લે કાર્ડ અને iTunes કાર્ડ મારફતે રકમ મેળવવામાં આવતી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓના મતે તેઓ છેલ્લા 25 દિવસથી અંકુર સ્કૂલમાં બોગસ કોલ સેન્ટર ચલાવતા હતા. દિવસે શાળા ચાલતી હતી અને રાતના સમયે અંકુર સ્કૂલમાં ચાલતું કોલ સેન્ટર. પોલીસના દાવા મુજબ આરોપીઓ કોલ સેન્ટર થકી રોજના 25-30 વિદેશી નાગરિકોને ફોન થકી ડરાવી ધમકાવી ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂપિયા પડાવતા હતા. હવે સવાલ એ છે કે પોલીસે સ્કૂલ સંચાલકો વિરુદ્ધ કોઈ ગુનો દાખલ કરે છે કે નહીં, જેમની રહેમ નજર હેઠળ વિરાજે શિક્ષણધામને બદનામ કર્યો. નવીન ઝા,